ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीय मामृतात्। नमस्कार, હું છું દક્ષા આહિર। સ્વાગત છે આપનું સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ કરાવતી YouTube ચેનલ એટલે કે સૌરાષ્ટ્રની રસધારા ચેનલ પર। મિત્રો, આજે આપણે એક અદ્ભુત અને અલૌકિક તીર્થના દર્શન કરવા માટે મળ્યા છીએ। હા, 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ શિવ દેવાલય એટલે કે સોમનાથ, જ્યાં ભગવાન શિવ સ્વયંભૂ બિરાજમાન છે। નમસ્તે નમસ્તે સદા વત્સલે। ભારતની આ પવિત્ર ભૂમિ અને તેમાં પણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, સૌરાષ્ટ્રની પાવન ધરા અને એમાં પણ પ્રભાસ, પ્ર અર્થાત પુનઃ અને ભાસ અર્થાત પ્રકાશ, જેના પરથી આ પવિત્ર ધરા પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાય છે। આ પ્રભાસની પ્રભા જ એટલી તીવ્ર છે કે હૃદયમાં પ્રેમ, ઉત્સાહ અને તેજસ્વીતા ભરી દે છે। અહીંયાનો વિશાળ દરિયા કિનારો, આ સમુદ્રમાં ઉછળતા ધવલ રંગી મોજા, જે ભગવાન સોમનાથના ચરણ સ્પર્શ કરવાને થનગની રહ્યા હોય, આ એ જ માટી છે જેમાંથી ચંદ્ર અને રોહિણીની તપશ્ચર્યાની સુગંધ આવે છે। એવું કહેવાય છે કે ભગવાન સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સ્વયં ચંદ્ર અને રોહિણીએ કરી છે। દધિ શંખ તુષારાભમ ક્ષીરોદારણવમ સંભવમ નમામિ સસિનમ સોમમ સંભોર્મુકુટભૂષણમ, એવો ચંદ્ર કે જેને ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે। સોમ અર્થાત ચંદ્ર, જ્યાં ચંદ્રએ ભગવાન શિવને નાથ કહીને હાંકલ કરી, અને એ એટલે સોમનાથ। આ ભૂમિ પર કેટલાય ઋષિ મુનિઓની તપશ્ચર્યા છે, કેટલીય વાર ખંડિત થયા પછી પણ આજે સોમનાથ મહાદેવનું મંદિર અખંડ અને અડીખમ ઊભું છે। તેની પાછળ કેટલાય મહાપુરુષોનો પુરુષાર્થ છે, કેટલાય સુરવીરોના બલિદાનો છે। સ્વર્ગાદપી ગરીયસી, જ્યારે જ્યારે વિધર્મીઓએ આ પ્રાચીન દેવાલય પર નજર નાખી છે, ત્યારે ત્યારે હમીરજી ગોહિલ જેવા વીર પુરુષોએ આ ધરતી પર પોતાનું લોહી રેડ્યું છે। એવા સુરવીરો માટે કહેવું પડે કે ફોજને ફંટાવી ધૂળમાં રોડેલ છે, એવા અડાબીડ આ હીરોએ ગજનવીને ગોળેલ છે। તેની સાથે આ ભૂમની આર્ય નારીઓએ પણ હાથમાં શમશેર ધરી ભગવાન સદાશિવ માટે રણચંડી બની છે। અરે એટલું જ નહીં, પણ માં બહુચરાજીની ચુડલી પહેરનાર કિન્નરોએ પણ પોતાના બલિદાનો આપ્યા છે। આજે પણ સોમનાથના સીમાડે ઇતિહાસની સાક્ષી પૂરતા એ કિન્નરોના માટીના ઘૂંચા મોજૂદ છે। એવું કહેવાય છે કે એક યુદ્ધ પછી તે જગ્યાએ 125,000 જનોઈનો ઢગલો થયો હતો। આટલા બધા વીરોએ ભગવાન શિવની સખાતે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે, પોતાના ધર્મ પ્રત્યેના
પ્રેમની આવી અવિસ્મરણીય અને અલૌકિક ઘટના કદાચ જ ક્યાંય બની હોય. છેલ્લે આ મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે કરેલો છે. સોમનાથની નજીક ભાલકા તીર્થ આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ આ પવિત્ર ભૂમિ પર પોતાનો દેહોત્સર્ગ કરવાનું યોગ્ય લાગ્યું હશે. ભાલકાની એકદમ નજીક ત્રિવેણી ઘાટ આવેલો છે, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણેય નદીઓના ત્રિવેણી સંગમના દર્શન થાય છે. ગુજરાતના પશ્ચિમી દરિયા કિનારે આવેલા આ વારસાનો, આ ભવ્યતા અને દિવ્યતાનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને ઋગ્વેદમાં પણ કરવામાં આવેલો છે. અહીંયા થતી ભગવાન શિવની આરતીનો નાદ, એનો ઘંટારવ હૃદયને પ્રફુલ્લિત કરી જાય છે, મંત્રમુગ્ધ કરી જાય છે. આ સાથે ભગવાન શિવને નમસ્કાર કરીએ. હું છું દક્ષા આહીર. ફરી મળીશું એક નવા ઉત્સાહ, નવા ઉમંગની સાથે એક નવા તીર્થ સ્થાને, આપની સૌરાષ્ટ્રની રસધારા ચેનલની સાથે. ત્યાં સુધી રજા આપશો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.